કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 15 થી 18 વર્ષના બાળકોનું 100% રસીકરણ પૂર્ણ. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બાળકો વાલીઓ તેમજ શિક્ષણગણ દ્વારા રસીકરણ અભિયાનમાં પૂરતો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સિદ્ધિ દોરવણી હેઠળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય અને દીવ આરોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર કેવાય સુલતાનના નેતૃત્વમાં દીવ શિક્ષણ વિભાગના સહયોગથી દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના યુવા યુવતીઓનું 100% રસીકરણ પૂર્ણ થયું છે, જેને લઈ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે પ્રેસ કોન્ફરન્સ યોજી ખાસ કરીને તમામ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ તેઓના વાલીગણ અને શિક્ષકગણે આ રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં પૂરતો સહયોગ આપ્યો અને દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના યુવા યુવતીઓનું 100% રસીકરણ સંપન્ન થયું તે માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. તમામ યુવા યુવતીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. વધુમાં તેઓએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના કુલ 3,500 યુવા યુવતીઓને કોરોના પ્રતિરોધક વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી છે, જેમાં નિર્ધારિત ટાર્ગેટથી પણ વધારે યુવા યુવતીઓને આવરી લેવામાં આવેલ છે. જે વિદ્યાર્થી વિદ્યાર્થીની શાળામાં અભ્યાસ નથી કરતા તેવા યુવા યુવતીઓને પણ આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાયા છે. નિર્ધારિત આંકડા પ્રમાણે દીવ પ્રશાસને પ્રથમ ડોઝમાં 112% જેટલો ટાર્ગેટ પૂર્ણ કરેલ છે, જેમાં આશરે 35,000 લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધેલ છે અને 97% જેટલા લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધેલ છે. વધુમાં દીવ કલેક્ટરે જણાવ્યું કે દીવ જિલ્લામાં આજથી બૂસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને દીવ આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ દીવ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગોગલા અને વણાકબારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવેલ છે. તો પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વોરિયર્સ સહિત દીવના વરિષ્ઠ નાગરિકો કે જેઓના વેક્સિનના બંને ડોઝ લીધાને 9 મહિના પૂર્ણ થઈ ચૂક્યા હોય તે તમામને બૂસ્ટર ડોઝનો લાભ લેવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે અપીલ કરી અને આ રસીકરણ અભિયાનમાં સહકાર આપી સૌ પ્રથમ મરી કોરોના મહામારી સામે જંગ લડીશું એવી આશા વ્યક્ત કરી. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. 2022 में दीप प्रशासन में हमारे माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में और स्वास्थ्य विभाग और शिक्षा विभाग के अथक प्रयासों से स्कूल गोइंग चिल्ड्रेन 15 से 18 साल बच्चों की कैटेगरी में 100% वैक्सीनेशन टारगेट अचीव कर लिया है. तो इसे बहुत दीप के लिए बहुत खुशी की बात है और मैं दीप के सारे पेरेंट्स को भी शुभकामनाएं देती हूँ कि उन्होंने हमारे इस प्रयास में पूरा सहयोग दिया. बच्चों का भी बहुत पॉजिटिव अप्रोच रही और दीप ने 4 दिन में ही अपना 100% टारगेट अचीव किया, तो ये हमारे लिए बहुत खुशी की बात है और हम आशा रखते हैं कि हम लोग सब साथ में मिलकर कोविड महामारी से हम लोग साथ में इस जंग को लड़ेंगे. आज से हेल्थ केयर वर्कर और फ्रंटलाइन वर्कर्स और 60+ और कोमॉर्बिडिटी वाले लोगों की भी बूस्टर डोज की प्रक्रिया आज से शुरू की जा रही है. जो जिनके सेकेंड डोज से 9 महीने कंप्लीट हो गए हैं वो लोग आज से बूस्टर डोज के लिए एलिजिबल हैं. तो लोगों से ये हमारा आवेदन है कि जो लोग भी जिनके 9 महीने सेकेंड डोज के बाद कंप्लीट हो गए हैं वे लोग अपनी बूस्टर डोज लें. मैंने बोली बच्चों की संख्या कितनी है टोटल? टोटल 3,500 बच्चे हैं जिनका हमने टारगेट अचीव किया है और हमने अपने निर्धारित टारगेट से भी हमने ज़्यादा बच्चों का वैक्सीनेशन कराया है, जिसमें स्कूल गोइंग बच्चे और आउट ऑफ स्कूल या दूसरे स्टेट में पढ़ने वाले बच्चों का भी वैक्सीनेशन कंप्लीट कर दिया गया है. मैंने फर्स्ट डोज सेकेंड डोज में कितने परसेंटेज टोटल दीव के निर्धारित टारगेट के हिसाब से हम लोग 112% टारगेट हम अचीव कर चुके हैं, जिसमें 35,000 के करीब लोगों का फर्स्ट डोज कंप्लीट हो गई है और जितने भी एलिजिबल हैं उसमें से भी 97% लोगों ने अपनी सेकेंड डोज भी ले ली है.